છેલ્લા અમુક વર્ષો દરમિયાન અર્બન ગુજરાતી ફિલ્મોના નિર્માણમાં અનેરી ક્રાંતિ આવી છે. સારા અને અનોખા વિષય પર અનેક મનોરંજક ફિલ્મો બની રહી છે, ત્યારે ગુજરાતી યુવા ડાયરેક્ટર્સ અને યુવા કલાકારો ગુજરાતી સિલ્વર સ્ક્રીનને પોતાના એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટને સહારે નવા આયામ બક્ષી રહ્યા છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક નવી ઊંચાઈ લઈ જઈ રહ્યા છે. ત્યારે ગુજરાતી સિનેમા ક્ષેત્રે અનોખા પ્રયોગની નવી કેડી પર એક નવી પ્રેરણાત્મક કથા અર્બન ગુજરાતી ફિલ્મના રૂપમાં આકાર લેવા જઈ રહી છે, જેનું નામ છે કનુભાઈ ધ ગ્રેટ. દિવ્યાંગોના મસીહા તરીકે ઓળખાતા અને દિવ્યાંગો માટેની દુનિયાની સૌથી મોટી મદદગાર સંસ્થા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સંસ્થાપક અને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત થયેલા સેવાનાયક એવા સુરતના પદ્મશ્રી એવોર્ડી ડોક્ટર કનુભાઈ ટ્રેલરના જીવનના પ્રેરણાદાયક અને રોચક પ્રસંગો ઉપર પદ્મશ્રી કનુભાઈ ટ્રેલરની મહાન અને અનોખી જીવન ગાથાને એક મનોરંજક અને અર્થસભર કથાના તાંતણે ગૂંથીને વનરાજ સિસોદિયા ફિલ્મ્સ અને સહનિર્માતા ઉમેશ આર્ટ્સ ફિલ્મ દ્વારા આકાર આપવા જઈ રહ્યા છે. એક પણ દિવ્યાંગ શિક્ષણ લીધા મારી જિંદગીની એક ઈચ્છા છે કે જે વિકલાંગને આપણે ભણાવીએ છીએ, અભ્યાસ કરે છે, એની વિકલાંગતા આપોઆપ દૂર થાય છે. બસ આ લોકોનું એક છું ભગવાનને પ્રાર્થના કે આ પિક્ચરના માધ્યમથી દેશમાં બધા દિવ્યાંગ ભગવાન કરવું કરે. છેલ્લા 32 વર્ષથી હું એઝ અ એક્ટર કાર્યરત છું. પહેલાં ડ્રામા કર્યા, નાટકો, એના પછી સિરિયલ્સ, ફિલ્મ્સ કરી, જાહેર ખબરમાં મોડલિંગ કર્યું. પણ આ ફિલ્મ એમાં જે મારો મને પાત્ર ભજવવાનો મોકો મળ્યો છે એ મારી માટે ખૂબ જ મોટી વાત છે. અને ખાલી એક કામ કરવા પડતું કામ નહીં થાય આમાં, કારણ કે મારે એક વ્યક્તિ જે હાજર છે, જીવિત છે, એ વ્યક્તિની મારે નકલ કરવાની છે. અને એઝ અ એક્ટર અમારી માટે બહુ જ અઘરું હોય છે કે જ્યારે કોઈ પાત્રને હુબહુ રીતે પ્રેઝન્ટ કરવાનું હોય, જે કાલ્પનિક વાર્તા હોય, કાલ્પનિક પાત્રો હોય, એ કરવા માટે ઘણું સહેલું હોય છે. પણ જે એક રિયલ લાઈફના જે પાત્રને પાછું એને લોકોની સામે, મારે બાપા બનીને લોકોની સામે આવવાનું છે, ત્યારે એમની હાવભાવ, એમની હસવાની સ્ટાઇલ, એમની હેરસ્ટાઇલ, કપડાં, બેસવાની સ્ટાઇલ, ખાવા પીવાની, પછી એ ગુસ્સે થાય તો કેવી રીતે ગુસ્સે થાય. કદાચ તો બાપુ ગુસ્સે થતા જ નહીં હોય, પણ આ તો જસ્ટ એક વાત છે કે જ્યારે ગુસ્સે થાય કે કોઈ પણ હાવભાવ છે કેવી રીતે છે, તો મને મારી માટે એ બહુ જ અઘરું રહેવાનું છે. પણ બાપાના આશીર્વાદથી અને અમારા ટીમના સપોર્ટથી એ કાર્ય ઘણું સહેલું થઈ જશે એવી મને આશા છે. અને બાપા, તમે રજા આપી મને આ પાત્ર ભજવવા માટે, એ મારી માટે બહુ ગર્વની વાત છે. થેન્ક યુ વેરી મચ બાપા. અને આ તો શરૂઆત છે, હજી બહુ જ અઘરો પરિશ્રમ કરવા જઈ રહ્યા છીએ અમે આ. પણ તમારા સપોર્ટથી જે ઓડિયન્સ છે જ્યારે જોશે, અને અમને ખાતરી છે કે એ બિરદાવશે ને મને એક સફળતામાં એક ઉમેરો થશે, જેને ઇંગ્લિશમાં કહેવાય ફેધર ઇન અ હેટ, વન મોર ફેધર ઇન અ હેટ. તો એવો આ મારી માટે મોકો મળ્યો છે, અને એ મોકો આપવા માટે હું ઇરશાદભાઈનો ખૂબ ખૂબ આભારી છું. કારણ કે એમણે સૌથી પહેલાં નક્કી કર્યું કે મને આ પાત્રમાં લેશે, કારણ કે બીજા કોઈ નામ વિચાર્યું જ નથી, માઇન્ડમાં આવ્યું જ નથી ને આવશે પણ નહીં, કેમ કે એ શક્ય જ નથી. તમે જોઈ રહ્યા છો, અને ઉપરવાળાનો મોટામાં મોટો હાથ છે કે ચહેરો મળતો છે બાપાનો ને સાથે મારો, એટલે સૌથી ઉપરવાળાનો મોટો હાથ છે. થેન્ક યુ વેરી મચ, અને ખૂબ મહેનત કરીશું, સમય આપીશું આ ફિલ્મ માટે. ધન્યવાદ. અનેક હિન્દી ગુજરાતી ફિલ્મો અને ગીતો લખી ચૂકેલા મુંબઈના સ્ક્રીન રાઇટર ઇરશાદ દલાલે પદ્મશ્રી કનુભાઈ ટ્રેલર જેવી મહાન હસ્તીની જીવનગાથાને ફિલ્મી ટચ આપીને એક મનોરંજક અને દર્શનીય કથા અને સુમધુર ગીતો લખવાની મુશ્કેલ જવાબદારી નિભાવી છે. ઇરશાદ દલાલ કનુભાઈ ધ ગ્રેટ ફિલ્મ દ્વારા તેમના પાર્ટનર સાથે ડાયરેક્શન ક્ષેત્રે પણ પદાર્પણ કરી રહ્યા છે.
આ ફિલ્મને ઇરશાદ દલાલ સાથે મુંબઈના ફેમસ અને ખૂબ જ ટેલેન્ટેડ ડાયરેક્ટર જોડિયા બંધુ પરાગ અને પ્રયાસ ડિરેક્ટ કરી રહ્યા છે. હું મારા મિત્ર અને મારા ઘણા જૂના સંબંધ છે, વનરાજ સિંહ સિસોદિયા જે આપણા મૂવીના હીરો પણ છે, તો એમને મને આ સ્ક્રિપ્ટની વાત કરી અને આખું અમે આખું ચેનલાઇઝ કર્યું કે આ શું છે શું નહીં, બધું અભ્યાસ કર્યું, ઘણું બધું અભ્યાસ કર્યું અને એ અભ્યાસ પછી અમે જોયું કે આ મૂવી જે બનવા જઈ રહી છે અને એક દિવ્યાંગ ઉપર આખી જે મૂવી છે અને એના હું સાંભળીને સ્ક્રિપ્ટ સાંભળીને એટલું એ થયું કે આના ઉપર આપણે વર્કઆઉટ કરીએ અને કાંઈ સારું આપણે દેશને આપણે ગુજરાતને કે એવી લોકોને એક મેસેજ જાય સારી રીતે એવું અમે પ્રયાસ કર્યું છે. આખું કનુભાઈ ટેલરનું એટલું કે ભાઈ અમે શરૂઆતની જરૂર હતી, એક શરૂઆત કરવી હતી અમને, એક તો જે પાત્ર અમને જે મળ્યું અત્યારે જે એ કનુભાઈ હતા, તો અમે કોઈ શરૂઆત આપણે એમનાથી પછી ઘણા બધા પાત્ર હવે આગળ કરવાના છે અમને, પણ એક શરૂઆત જે કરવાની છે અમે આ શરૂઆત કરી છે. કનુભાઈ ટેલર સાથે મુલાકાત તો અમારી બીજી ત્રીજી વાર થઈ છે, પણ એમનું જે નેચર છે, સ્વભાવ છે, એકદમ શાંત હોવું, એકદમ શાંત અને જે છોકરાઓ માટે એમનું જે ઈચ્છાઓ કરી છે, ઘણી બધી વસ્તુઓ કરી છે, એ ભૂલી ના શકાય આપણાથી. સમાજને મનોરંજનની સાથે એક અનોખો જોશ ભર્યો સંદેશ આપનારી આ ફિલ્મની અધિકૃત ઘોષણા અને શુભ શરૂઆતની વિશેષ માહિતી આપવા માટે આ ફિલ્મના પ્રોડ્યુસર્સ દ્વારા પદ્મશ્રી એવોર્ડી કનુભાઈ ટેલરની સંસ્થા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી કનુભાઈ ટેલરના ઉપર ધ કનુભાઈ ટેલર એટલે ધ ગ્રેટ કનુભાઈ કરીને મૂવી બનાવવામાં આવી રહી છે અને એ બનાવવા માટે સ્ટોરી રાઇટર ડિરેક્ટર કરી રહ્યા છે ઇરશાદ દલાલ, જે ઘણી બોલિવૂડની ફિલ્મો, હિન્દી ફિલ્મો, ગુજરાતી ફિલ્મોની સ્ક્રિપ્ટ રાઇટિંગ પણ કરી ચૂક્યા છે, ડાયલોગ પણ કરી ચૂક્યા છે. એમની સાથે સીધી વાત કરીએ. જી સર, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. સૌથી પહેલું પ્રશ્ન કે કનુભાઈ ધ ગ્રેટ યે સ્ટોરી કેસે માઇન્ડમાં આવી સર? સબસે પહેલે નિર્માણ ન્યૂઝ ના, હા, થેન્ક યુ સો મચ. કનુભાઈ ધ ગ્રેટ કી સ્ટોરી કેસે માઇન્ડ મેં આઈ, યે સવાલ ભી હૈ ઓર જવાબ ભી હૈ, ક્યુંકિ મેં કાફી દિનો સે ઇસ બાત કા જવાબ ઢૂંઢ રહા થા કે મેં ક્યા એસા લિખું કે જો મુજે એઝ અ રાઇટર જો અબ તક કે ફેમ નહીં મિલા હૈ, કાફી સારી જૈસે આપને બોલા કાફી સારી સીરીઝ લિખી હૈ, ફિલ્મે લિખી હૈ હિન્દી ગુજરાતી મેં, લેકિન એક રાઇટર કા એક અંદર સે એક સેટિસ્ફેક્શન હોતા હૈ કે ક્યા કુછ એસા લિખે કે ઉસકે અંતરઆત્મામાં સે આવાઝ આયે કે મેરી કેરિયર કી જર્ની યહાં પે ખતમ હો ગઈ, અબ જીતની આગે મેં લિખુંગા વો બોનસ હૈ. તો કનુભાઈ ધ ગ્રેટ કા આઈડિયા એસે આયા કે જૈસે મેં બતાયા કે ઉમેશભાઈ કરકે એક યહાં પે બંદે હૈ સુરત મેં, વો બાપાજી કે ઉપર પદ્મશ્રી એવોર્ડી કનુભાઈ ટેલર કે ઉપર સે ફિલ્મ બનાને કી ખ્વાહિશ રખ રહે થે, ઉનકે પાસ કિસી કે થ્રુ મેરા નંબર ગયા ઓર ઉન્હોને મેરે ઘર પે વહાં પે મુંબઈ મેં શિરકત કી મુજસે મિલને કે લિયે આયે ઓર ઉન્હોને જબ અપના નેક ખ્યાલ મેરે સામને પેશ કિયા તો મુજે ઉસ વક્ત એસા ફીલ હુઆ કે જિસ ચીઝ કો મેં ઢૂંઢ રહા થા. અબ યહાં પે એક ચીજ બતા દઉં કે જબ રાઇટર કોઈ એસી ચીજ મિલ જતી હૈ ના તો ફિર ઉસકે લિયે પૈસા માને નહીં રખતા હૈ, તો મેરે લિયે ભી વહી ચીજ થી કે મુજે અગર બાપા જૈસે દિવ્યાંગો કે મસીહા ઓર જિસકા ઓરા હી અલગ હૈ એસી એક મહામાનવ જો વિલ પાવર એન્ડ વિલ પાવર કે બીચ મેં સે ઉસકા પ્રગટ હુએ હૈ, એસે મહામાનવ કે ઉપર અગર મુજે સ્ક્રિપ્ટ લિખને કા મોકા મિલ રહા હૈ તો યે ઉપર વાલે કા કહીં ને કહીં ઇશારા હૈ, મેરે લિયે બહોત બડા સૌભાગ્ય હૈ. ફિર મેને અપની કલમ તો આજકલ હમ લોગ ચલાતે નહીં હૈ, લેપટોપ પે કરતે હૈ સારી રાઇટિંગ, તો ફિર મેને અપની રાઇટિંગ કરના શરૂ કી, લેકિન ઉસકે પહેલે મેને કાફી સારી રિસર્ચ કિયા, કમ સે કમ મેને 6 મહિના રિસર્ચ કિયા ઉસકે ઉપર, ક્યુંકિ બાપાજી કે ઉપર બહોત સારી કિતાબેં આ ચૂકી હૈ, ડોક્યુમેન્ટરીઝ આ ચૂકી હૈ, યુટ્યુબ પે બહોત સારા કન્ટેન્ટ હૈ ઓર જીતની ભી મુજે ઇન્ફોર્મેશન લેની થી વો મેને લી, બાપાજી કે સારે વિડીયોઝ દેખે, ઉનકે મેનેજરિઝમ, ઉનકે હસને કી સ્ટાઇલ, તાકિ મેં ઉસ કેરેક્ટર કો ડિઝાઇન કર સકું, વો સબ મેને કિયા. ઉસકે બાદ એક સ્ક્રિપ્ટ બની, એક સ્ટોરી લાઇન, ક્યુંકિ આપને દેખા કે યે હમ લોગ ડોક્યુમેન્ટરી નહીં બના રહે હૈ, એક કમર્શિયલ મૂવી બના રહે હૈ, તો કમર્શિયલ મૂવી કે અંદર ફિક્શન ચીજે ભી હોની ચાહીએ જો લોગો કો એન્ટરટેન કરે, તો વો સારી પીરો કે ઉનકે જીવન વૃતાંત કે અંદર જો અચ્છી ચીજે હૈ, જો હ્યુમરસ ચીજે હૈ, જો લોકો કો હસાએ ભી કે ક્યા કનુભાઈ એસે ભી હૈ, મતલબ ઇનકા સેન્સ ઓફ હ્યુમર એસા ભી થા, તો વો સારી ઘટનાઓ કો એક સ્ક્રિપ્ટ કે અંદર ઇન્કોર્પોરેટ કરકે એક સ્ક્રિપ્ટ ડિઝાઇન કી, લેકિન મન મેં ડાઉટ થા કે યાર સ્ક્રિપ્ટ તો ડિઝાઇન હો ગઈ, ક્યા હૈ કે આપ જબ કોઈ સેન્સિટિવ તાર પે છેડ દેતે હો ના તો આપકો ડર લગતા હૈ કે ઝટકા લગેગા, તો મન મેં યે ડાઉટ થા કે ઝટકા તો નહીં લગેગા, તો જબ મુજે બુલાયા ગયા કે યહાં પે અપને કો બાપાજી કો નેરેશન દેના હૈ જો આપને સ્ક્રિપ્ટ બનાઈ હૈ ઉસકા, તો મન મેં કહીં ને કહીં ડાઉટ થા, લેકિન મેં જબ આયા ઓર બાપાજી કો મેને જબ વો સ્ક્રિપ્ટ કા નેરેશન દિયા તો આપ લોગ બિલીવ નહીં કરોગે, બાપાજી વો સુનને કે બાદ રો રહે થે, વો મુજે બોલતે એક હી લાઇન બોલે કે યાર તુમને મેરી જિંદગી કે વો તાર કો છૂ દિયા હૈ જો સિર્ફ મેં હી જાનતા હું, તો મેરે લિયે યે બહોત બડા બ્લેસિંગ થા ઓર મુજે લગા કે અબ તો કનુભાઈ ધ ગ્રેટ બનને સે
कोई उसको रोक नहीं सकता। जब जब आप कनू भाई को मिले फर्स्ट टाइम के उनके कैबिन में उनसे मुलाकात हुई तो उनको आपने स्क्रिप्ट बताई, कनू भाई का पहला रिएक्शन क्या था? देखियो कनू भाई के जैसे मैंने ऑब्जर्व किया है जितना, तो उनके चेहरे पर एक सिग्निफिकेंट उनकी जो सिग्नेचर स्माइल है वो हमेशा रहती है। लेकिन आपने पहला रिएक्शन का पूछा तो जैसे जैसे मैं शुरुआत की लाइनें पढ़ता गया उस वक्त उनकी वो स्माइल चली गई थी, क्योंकि वो उस एरा में पहुंच चुके थे, अपने बचपन में पहुंच चुके थे। आप जब फिल्म देखोगे तो आपको भी उस टाइम पे आपकी भी आंख भर आएगी, क्योंकि वो योद्धा हैं, वॉरियर हैं, जैसे वो उस युद्ध को खुद लड़े हैं, अपने आप से लड़े हैं, समाज से लड़े हैं। तो वो योद्धा थे और वो एरा में वो चले गए और बहुत शांति से वो सुनते रहे। कोई एक ऐसा मौका आया जहाँ पर उनकी आँख से एक आंसू भी आ गया और उनका पहला रिएक्शन जैसे मैंने कहा कि यही था कि आप बिलीव नहीं करोगे, देर इज़ नो करेक्शन। मुझे ऐसा था कि किसी की जीवन कथनी में लिख रहा हूँ तो मुझे एज ए राइटर बहुत सारे करेक्शन आएंगे कि आपने ये गलत चीज़ लिख दी है, ऐसा कैसे होगा। आप बिलीव नहीं करोगे जो फिक्शन चीज़ें लिखी हैं वो भी ओके की हंसते हंसते। मैं बोला बापा आपकी लव स्टोरी को थोड़ा एलोबरेट किया है मैंने और उसकी थोड़ी लिबर्टी ली है, आपकी और आपकी गर्लफ्रेंड के ऊपर गाना डाला है, तो पापा हंसने लगे मज़ा आओ से। तो ये इनका रिएक्शन था, तो डैट्स इट। तो जे हिसाब आपने इर्शाद दलाल साथ बात करी जिमने खूब सारी एवं स्क्रिप्ट राइटिंग करी है, कनू भाई टेलर साथ बात करी जा रहे हमने बताया कनू भाई टेलर रिएक्शन पर हमें पॉजिटिव मूँ एट कही सकता है कि टूंक में आज स्टोरी आ मूवी जो बनी रही है कनू भाई द ग्रेट एट गुजरात में पद्मश्री डॉक्टर कनू भाई टेलर पर मूवी बनी रही है। आना समय में जयरे मूवी बनी तैयार थे और मूवी जयरे रिलीज थे एनु टूंक में एटलूज कहीश कि आ मूवी सुपर डुपर हिट जाए यम कोई बेमत नहीं। कैमरामैन तौसिफ शेख साथ एजाज शेख, गुजरात न्यूज़ सूरत।